નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 6 ની અંદર જે પહેલું ચેપ્ટર છે એની અંદર રોમન અંક આવે છે। રોમન અંક 1 થી 100 ના આપણે આજે શીખીશું। એની અંદર તમારે એક જે પહેલી લાઈન છે તે અને નીચેની લાઈન છે તે આ બે શીખી લઈએ અને બધા જ રોમન અંક 1 થી 100 ના બધા જ રોમન અંક આપણે આવડી જાય। તો કે 1 હોય એને શું કહેવાય? તો કે I, 2 ને શું કહેવાય? ડબલ I, 3 ને શું કહેવાય? ટ્રિપલ I, 4 ને શું કહેવાય? તો કે I V, 5 ને કહેવાય V, 6 ને કહેવાય V, II, 7 ને કહેવાય V, ડબલ I, 8 ને કહેવાય V, ટ્રિપલ I, અને 9 ની કહેવાય IX અને 10 ની કહેવાય છે X। અહીંયા મેં રોમન અંક લખ્યા છે એની અંદર તમારે પહેલી લાઈન અને નીચેની લાઈન આ બે આવડી જાય એટલે તમને 1 થી 100 ના રોમન અંક આવડી જશે। હવે પહેલી લાઈન આપણે લખી નાખી છે એ જ રીતે તમારે ફેરફાર આપણે કઈ રીતે કરવાનું છે કે જ્યાં નીચેની લાઈન છે એની અંદર અહીંયા કેમ I આવ્યું, અહીંયા શું આવ્યું X, તો હવે તમારે અહીંયા આઈ ની જગ્યાએ તમારે શું કરી નાખવાનું છે એક્સ કરી નાખવાનું છે એટલે કે એક્સ 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 એક્સ। હવે અહીંયા સુધી થઈ ગયું, અહીંયા તમારે એક્સ ની જગ્યાએ શું કરવાનું છે અને આઈ ની જગ્યાએ શું કરવાનું છે એક્સ અને વી ની જગ્યાએ કરવાનું છે એલ એટલે કે આઈ હતું ત્યાં શું કર્યું આપણે એક્સ અને એક્સ સોરી વી હતું ત્યાં શું કર્યું L, તો V હતું ને આપણે L કર્યું એટલે હવે અહીંયા આવશે 4 એટલે કે અહીંયા 40, તો I એની જગ્યાએ X, V તો એની જગ્યાએ L, 50 એટલે L, હવે આવશે L X L ડબલ X L ટ્રિપલ X। હવે જે 90 છે એટલે કે 9 એની અંદર પાછું એક્સ આવ્યું તો એક્સ ની જગ્યાએ તમારે કરવાનું છે સી એટલે કે એક્સ 90 હતા એની અંદર શું હતું આઈ એક્સ તો આઈ અને એક્સ એટલે કે એક્સ અને સી। તો હવે આ જે બે લાઈન રહી એ તમને આવડી જાય તો આ જે બાકીના બધા છે એ આવડી જશે। તો તમારે હવે શું કરવાનું છે કે જે નીચે નો એટલે કે એની આગળની લાઈન આ લાઈન મારે લખી છે એની આગળની લાઈન નો છેલ્લો અંક કયો છે તો કે x, તો અહીંયા x લખવાના x પછી આ લખવાનું તો કે x I x ડબલ I x ટ્રિપલ I x I V x V x V I X V ડબલ I X V ટ્રિપલ I X I X। હવે સુધીના થઈ ગયા, હવે ત્યાર પછી આપણે એના પછીના જોઈએ તો હવે એની નીચેની લાઈનમાં શું આવ્યું તો કે ડબલ X આવ્યા તો બધી શું કરવાનું છે ડબલ X પણ પહેલી લાઈન લેવાની છે। હવે આ લાઈન નથી લેવાની એટલે કે પહેલી લાઈનમાં શું છે તો કે I ડબલ X ડબલ I ડબલ X ટ્રિપલ I ડબલ X I V ડબલ X V ડબલ X V I ડબલ X V ડબલ I ડબલ X V ટ્રિપલ I ડબલ X I X થઈ ગયા। હવે એના પછીના એટલે કે ટ્રિપલ X આવ્યા તો હવે તમારે અહીં ટ્રિપલ X લખવાના છે તો કે ટ્રિપલ X I ટ્રિપલ X I ડબલ I ટ્રિપલ X ટ્રિપલ I ટ્રિપલ X I V ટ્રિપલ X
वी ट्रिपल एक्स वी आई ट्रिपल एक्स वी डबल आई ट्रिपल एक्स आई एक्स सॉरी ट्रिपल आई वी ट्रिपल आई ट्रिपल एक्स आई एक्स થઈ હવે પાછું લેવાનું છે XL XL હતું એની પાછળ બધામાં શું લખી નાખવાનું છે I XL I XL ડબલ I XL ટ્રિપલ I XL IV XL V XL VI XL V double I XL V triple I અહીં આવશે X L I X હવે આવ્યું L તો L ની અંદર શું કરવાનું પાછળ I લખાડ દેવાનું L I L डबल I, L ट्रिपल I, L IV, L V, L VI, L V डबल I, L V ट्रिपल I, L I X. અહીંયા IX છે અહીંયા શું હતું L L I X હવે એ જ રીતે આપણે XY વાળી લાઈન જોઈએ તો કે એની અંદર નીચે શું આવ્યું તો કે LX તો LX I LX ડબલ I LX ટ્રિપલ I LX IV LX V LX VI LX V double I LX V triple I LX I X અહીંયા સુધી નું છે જે હવે આપણે એક LX લીધા અને છેલ્લે શું આવ્યું I X તે જ રીતે આપણે કરવાનું છે L double X શું લખવાનું I ડબલ I ટ્રિપલ I IV V VI V ડબલ I V ટ્રિપલ I અને I X આ જે લાઈન રહી અહીંયા સુધી જ આપણે શીખવાનું છે આના પછીની જે બે લાઈન એટલે કે આ 81 થી 90 વાળી અને 91 થી 100 વાળી જે લાઈન છે એ તમારે હોમવર્ક ની અંદર શીખવાની છે અને જો ન આવડે તો શું કરવાનું છે તો કે બુક ની અંદર તમને એમ કીધેલું છે કે 90 એટલે શું છે XC XC અને એની પાછળ શું લખી નાખવાનું છે I અને 100 ને શું કહેવાય છે તો કે 100 ને કહેવાય છે C આવી રીતે આપણે રોમન અંકિકા પરીક્ષાની અંદર તમને ડાયરેક્ટ એમ જ કે 75 છે એને શું કહેવાય તો કે 75 એટલે શું થાય તો કે 70 અને 5 તો 70 ને શું કહેવાતા હતા કે એ ડબલ એક્સ અને 5 ને શું કહેવાય તો કે વી તો કે આ તમારે લખવું પડે આ રોમન અંક તમારે આવડી જાય એ વાત છે હવે બાકીની જે બે લાઈન છે એ તમારે હોમવર્ક ની અંદર કરવાની છે આજના વિડીયોમાં બસ આટલું જ વધુ આવતા વિડીયોની અંદર આપણે જોશું અસ્તુ